નમસ્કાર સ્વાગત છે આપનું રિયલ સમાચારમાં સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી કોરોનાના વાતાવરણ વચ્ચે લોકોએ પ્રકાશના તહેવાર દિવાળીની ઉજવણી કરી દિવાળીને લઈ શહેર આખું રંગબેરંગી લાઇટોથી ઝગમગી ઉઠ્યું વરાછાના સિદ્ધકુટીર મંદિર ખાતે આ વર્ષે કોરોના ને લઈ છઠ પૂજા નહીં મનાવાય વાલીની લેખિત સહમતી હોય તો જ બાળકોને શાળામાં બોલાવવા તાકીદ રૂપિયા એક હજારની લાંચમાં ઝડપાયેલ તલાટીના ટ્રેબલ ના ડ્રોર અને ખુરશીમાંથી સંતાડેલા છન્નું હજાર એસીબી ને મળ્યા કોસ્મેટિક પ્રોડક્ટનું વેચાણ કરતા બે દુકાનદાર સહિત વિરુદ્ધ ફરિયાદ સુરતમાં દિવાળીના તહેવારને ઉજવવા લોકોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે

દિવાળી દિવાળી અધર્મ અનિષ્ટ અને અન્યાયના અંધકાર પર ધર્મ અને સત્યના વિજયનું ઉજ્જવળ પર્વ છે આ પર્વ સાથે વિજયની અનેક કથાઓ વણાયેલી છે બ્રહ્મપુરાણ પ્રમાણે દિવાળીના દિવસે લક્ષ્મી દેવી વિહારે નીકળે છે અને જેમનું આંગણું સ્વચ્છ અને સુશોભિત હોય તેમના ઘરમાં લક્ષ્મી નિવાસ કરે છે વીતેલા વર્ષનું સર્વયુ કાઢીને નવા વર્ષના આરંભે પણ નવા સંકલ્પો લેવાય છે પરમાત્માની કૃપાથી જે કઈ ધાન્ય અનાજ પાક્યા હોય તેની વિવિધ વાનગીઓ નવા વર્ષના પહેલા દિવસે પરમાત્માના શ્રી અન્નકૂટ રૂપે ધરાય છે નૂતન વર્ષે નવા સંકલ્પ સાથે નવ પ્રસ્થાન હોય છે પરંતુ એ પૂર્વે દિવાળીના તહેવારને લોકો ખૂબ જ ઉત્સાહ અને આનંદથી ઉજવતા હોય છે આજે દિવાળી છે ત્યારે દિવસ દરમિયાન લોકોએ ધૂમથી ખરીદી કરી હતી જ્યારે સાંજ પડતા જ વિવિધ રંગબેરંગી ફટાકડાઓની ધૂમ શરૂ કરી દીધી હતી નાના મોટા ફટાકડાઓ બાદ આતેશબાજીએ આખું આકાશ ભરી દેતા નયનરમ્ય નજારો જોવા મળ્યો જ્યારે શેરી ગલીઓ અને નાના મોટા સૌ કોઈ દિવાળીની ઉજવણી કરવામાં મસ્ત બન્યા છે કોરોનાના વાતાવરણ વચ્ચે શહેર આખું દિવાળીની ઉજવણી કરી રહ્યું છે આ ઉજવણીને લઈને શહેર આખું રોશનીથી ઝગમગી ઉઠ્યું છે સુરત પાલિકાની કચેરી સહિત શહેરના વિવિધ વિસ્તારની ઇમારતોને રંગબેરંગી લાઇટોથી સજાવી દેવામાં આવી છે જ્યારે શહેરનો રાત્રિના સમયનો નજારો પણ મન મોહી લે તેવો જોવા મળી રહ્યો છે હાલ સુરત સહિત વિશ્વભરના લોકો કોરોના વાયરસનો સામનો કરી રહ્યા છે છેલ્લા આઠ માસથી સતત કોરોનાની સાથે તેને કારણે લાગેલી આર્થિક કટોકટીનો પણ સામનો કરી રહ્યા છે એ વચ્ચે વર્ષના સામાજિક અને આર્થિક સ્તરના મહત્વપૂર્ણ તહેવાર એવા દિવાળીની શહેર આખું ઉજવણી કરી રહ્યું છે આ દિવાળીના તહેવારની ઉજવણીને લઈને સુરતના લોકો મૂળમાં હોય તેવું લાગી રહ્યું છે જ્યારે દિવાળીના તહેવારની ઉજવણી કરવાની સાથે નવા વર્ષને ઉત્સાહથી આવકારવા માટે આખું શહેર રોશનીથી ઝગમગી ઉઠ્યું છે શહેરના વિવિધ અને સુરત પાલિકાની કચેરી સહિતની ઇમારતો શહેરની મહત્વપૂર્ણ એવી ટેક્સટાઇલ માર્કેટની બિલ્ડિંગો રંગબેરંગી લાઇટોથી ભરી દેવામાં આવી છે જેના કારણે રાત્રિના સમયે શહેર રોશનીથી જગમગી રહ્યું છે અને નજારો જોવાલાયક બની જાય છે ઉત્તરપૂર્વ પૂર્વ રાજ્યના લોકોમાં છઠ પૂજાનું અનોખું મહત્વ જોવા મળે છે જોકે આ વર્ષે ધ્યાનમાં રાખીને સાર્વજનિક છઠ છઠ પૂજા પૂજા સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે છે એ સાથે તેની ઉજવણી ઘરે જ કરવા અપીલ વરાછા વિસ્તારમાં મોટી સંખ્યામાં બિહારથી આવેલા લોકો વસવાટ કરે છે જેમના દ્વારા દર વર્ષે છઠ પૂજાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે જ્યારે સુરતના અલગ અલગ વિસ્તારમાં પણ છઠ પૂજાને લઈને અનોખો નજારો જોવા મળતો હોય છે વરાછા કાપોદરા સિદ્ધકુટીર મંદિર ખાતે છઠ પૂજા મનાવવામાં આવે છે જો કે સિદ્ધકુટીર મંદિર ખાતે છઠ પૂજાનું આયોજન કરતી સાર્વજનિક છઠ પૂજા સમિતિ દ્વારા આ વર્ષે કોરોનાને ધ્યાનમાં રાખીને છઠ પૂજા સિદ્ધકુટીર મંદિરના કિનારે ન મનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે અને લોકોને છઠ પૂજાની ઉજવણી ઘરે જ કરવાની અપીલ કરવામાં આવી છે કોરોના કાળના સાત મહિના બાદ આગામી ત્રેવીસ નવેમ્બરથી શાળાઓમાં ધોરણ નવથી ના વર્ગો ખોલવાનો નિર્ણય લેવાયો છે ત્યારે કોરોનાની સ્થિતિમાં શાળાઓમાં સરકારની ગાઈડલાઇનનું ચુસ્ત રીતે પાલન થાય તે માટે મ્યુનિસિપલ કોર્પોરે મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાનીની અધ્યક્ષતામાં જિલ્લા શિક્ષણાધિકારી શાસનાધિકારી સુમન સેલ અને સંચાલક મંડળની શુક્રવારે એક અગત્યની બેઠક મળી હતી આ બેઠકમાં જે વાલીઓની લેખિત સહમતી હશે એ જ બાળકોને શાળામાં બોલાવવા તાકીદ કરવામાં આવી છે જે માટે દરેક વાલીઓ પાસે સહમતી પત્રક લેવાશે આ સંમતિ પત્રકમાં બાળકને કોઈ પણ પ્રકારની બીમારી નથી તેવી સંમતિ લેવાશે શાળા શરૂ થાય તો માત્ર શિક્ષણની જ પ્રવૃત્તિ કરવામાં આવે અને અન્ય એક્ટિવિટી નહીં કરાવવા પર પણ ભાર મુકાયો છે શાળામાં આવનાર તમામ વિદ્યાર્થીઓનું તાપમાન ઓક્સિજનનું ચેકિંગ કરવા સાથે વિદ્યાર્થીઓના આરોગ્યની ચકાસણી કરવા પણ જણાવાયું હતું સંચાલક મંડળ તરફથી પાલિકા હેલ્થ ચેકઅપ માટે અલાયદી વ્યવસ્થા ઊભી કરે તેવી માંગ થઈ હતી પહેલા વીકમાં એક દિવસ ધોરણ નવ અને એક દિવસ દસના વિદ્યાર્થીઓને ભણાવાશે જ્યારે બીજા વીકમાં ધોરણ અગિયાર અને બારના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે વર્ગમાં ત્રીસ ટકાથી વધુ સંખ્યા થાય તો જ ઓફલાઈન ભણાવાશે નહીતર ઓનલાઈન એજ્યુકેશન યથાવત રાખવા મુદ્દે પણ ચર્ચા થઈ હતી ધનતેરસના દિવસે કાળો નાણું લેવામાં સુરતના પાલનપોરણ ડાજણ ગામના તલાટી હિરલ ધોળકીયા અને વચેટીઓ એક હજારની લાંચ લેતા ઝડપાઈ ગયા પેઢીનામું બનાવવા માટે એક હજારની લાંચ લેતા એસીબીની ટ્રેપમાં રંગી હાથ પકડાયા હતા ઉલ્લેખનીય છે કે તલાટીનો મહિનાનો પગાર ઓગણીસ હજાર સાતસો પચાસ છે એસીબીની ટ્રેપમાં પકડાયા બાદ તપાસ કરતા મહિલા તલાટીના ટેબલના ડ્રોવર અને ખુરશીની ગાદીમાંથી રોકડા છન્નું પણ મળી આવ્યા હતા અડાજણના દાળિયા સ્કૂલની બાજુમાં સિટી તલાટીની ઓફિસમાં એસીબીની ટીમે શુક્રવારે ધનતેરસના દિવસે ટ્રેપ ગોઠવી એક હજારની લાંચ લેતા તલાટી હિરલ નવીનચંદ્ર ધોળકિયા અને વચેટીઓ કાંતિ ગોવિંદ પટેલ રંગે હાથે પકડાયા હતા નોકરીના ચાર વર્ષ થયા છે નિયમ પ્રમાણે સરકારી ઓફિસમાં બેસીને પ્રાઇવેટ વ્યક્તિ કામ કરી શકતો ન હોય છતાં પકડાયેલ વચેટીઓ કાંતિ પટેલ છેલ્લા વીસ વર્ષથી તલાટીની ઓફિસમાં પેઢીનામું આવકનો દાખલો સહિતના કામ કરી બે નંબરી કમાણી કરતો હતો

શહેરના રાજમાર્ગ સ્થિત ચૌટા બજારમાં બે દુકાન અને ફૂટપાથ પર પાથરી હિન્દુસ્તાન યુલિરિવર કંપનીની ડુપ્લિકેટ કોસ્મેટિક પ્રોડક્ટનું વેચાણ કરતા ઝડપી લેવામાં અઠવાલાયન્સ પોલીસને સફળતા મળી છે પોલીસે છન્નું હજાર એકસોનો મુદ્દામાલ કબજે કરવાની સાથે બાર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે દિવાળીના તહેવાર અંતર્ગત બજારમાં ખરીદી માટે ભીડ જોવા મળી રહી છે ખરીદીના માહોલ વચ્ચે હિન્દુસ્તાન યુનિલિવર કંપનીનો ડુપ્લિકેટ પ્રોડક્ટનું વેચાણ કરનારાઓનો પણ રાફડો ફાટ્યો છે

સંતોષ ઝાંસો મંડલના પાથરણા પર દરોડા પાડી કોસ્મેટિક પ્રોડક્ટ મળીને ચોંસઠ હજાર એકસોનો માલ કબ્જે લઈ કોપીરાઈટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

પરંતુ અમે માત્ર મીઠાઈ નહીં અનોખી મીઠાઈ બનાવવાનો નિર્ણય કર્યો હોવાથી મહિલાઓમાં પ્રિય એવો સોનાનો હાર શેપમાં જ ખાસ દિવાળીની મીઠાઈ બનાવી છે મીઠાઈ બનાવવા માટે અમે માત્ર કાજુના માવાનો ઉપયોગ કર્યો છે કાજુના માવાને હારનો શેપ આપી તેના પર સોનાનું વરક મૂકવામાં આવ્યું છે આ ઉપરાંત હાર પર ડાયમંડ મૂકવામાં આવ્યા છે જે દેખાવમાં તો અચૂક ડાયમંડ જેવા છે પરંતુ જે સુગર સિરપના સ્ટોન બનાવવામાં આવ્યા છે આ આ મીઠાઈ મીઠાઈ દેખાવમાં યુનિક છે છે સોનું અને ડાયમંડ બનાવવામાં પરંતુ આરોગી શકાય તેવી છે આમ તો આ મીઠાઈ વેચવા માટે નહીં પરંતુ અમે અમારી ક્ષમતા અને મીઠાઈમાં કંઈક અનોખો બનાવવાનો પ્રયાસ કર્યો છે તેમ છતાં કોઈ ખરીદવા માંગે તો નાનો હાર એકવીસ હજાર અને મોટો હાર એકત્રીસ હજાર રૂપિયાનો છે સુરત શહેર ભાજપના નવનિયુક્ત પ્રમુખ નિરંજન ચાંજમીરા દ્વારા પદભાર ગ્રહણ કર્યા બાદ વિવિધ કાર્યમાં હાજરી આપતા નજરે પડી રહ્યા છે જ્યારે શહેરના વિવિધ અગ્રણી સંસ્થાઓ દ્વારા તેમનું સન્માન પણ કરવામાં આવી રહ્યું છે સુરત એકેડેમિક એસોસિએશનના હોદ્દેદારો દ્વારા શુક્રવારે ભાજપ કાર્યાલય ખાતે પહોંચીને ભાજપના નવનિયુક્ત પ્રમુખ નિરંજન ચાંજમીરાની મુલાકાત લીધી હતી અને તેમને શાલ અને બુકે વડે તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત તેમના માર્ગદર્શન હેઠળ શહેર વધુ પ્રગતિશીલ બને તેવી શુભકામના પાઠવી હતી આ પ્રસંગે સુરત એકેડેમિક એસોસિએશનના પ્રમુખ દિલીપભાઈ બુહા મંત્રી અરુણભાઈ મોરી એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યો હિતેન્દ્ર ચુડાવાળા નવનીતભાઈ ગોપાણી સહિત ઉપસ્થિત રહ્યા હતા દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની જન્મ લઈને આજે સુરત સહિત સમગ્ર દેશમાં કોંગ્રેસ દ્વારા તેની ઉજવણી કરવામાં આવી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નાનપુરા મકાઈપુલ ખાતે કાર્યાલય ખાતે આજે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની જન્મ ઉજવણી કરવામાં આવી હતી એ સાથે તેમની જન્મ જયંતિને બાળ દિન તરીકે ઉજવાતા શહેરના વિવિધ વિસ્તારમાંથી બાળકોને બોલાવવામાં આવ્યા હતા અને પંડિત નહેરુની જન્મ લઈને બાળકો સાથે કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી એ સાથે બાળકોને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આજના કાર્યક્રમમાં શહેર કોંગ્રેસના અગ્રણી નેતાઓ કોર્પોરેટરો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારત દેશના પ્રથમ વડાપ્રધાન સ્વર્ગસ્થ પંડિત ઉજવણી કરતા હતા માટે ભેગા થયા છે મેં સુરત શહેરના અન્ય ભાગોમાંથી અન્ય વિસ્તારોમાંથી બાળકોને આમંત્રિત કર્યા હતા એ બાળકો ઉપસ્થિત રહ્યા હતા તે ઉપસ્થિત રહીને ચાચા નહેરુની જન્મજયંતિને નિમિત્તે કેક કાપી ચાચા નહેરુને ગુલાવ આપીને તેઓએ ચાચા નહેરુને સાચી શ્રદ્ધાંજલિ આપી છે નવી સિવિલ ખાતે મધુરા મિત્ર મંડળ અને નર્સિંગ એસોસિએશન દ્વારા આયોજિત દીપાવલી અને નવા વર્ષના સ્નેહ મિલન અને કોરોના વોરિયર્સનો સન્માન સમારોહ યોજાઈ ગયો શહેરના તમામ લોકો ઘરમાં રહીને પોતાના સ્વાસ્થ્યની ચિંતા કરી રહ્યા હતા ત્યારે લોકોના સ્વાસ્થ્યની જવાબદારી નવી સિવિલ પર હતી એવા કપરા સમયે પોતાના જીવની પરવા કર્યા વગર સિવિલના તબીબો નર્સિસ સફાઈ કર્મચારી રાત દિવસ પોતાની નિઃસ્વાર્થ ભાવે સેવા આપી છે

આટ કલાક પીપી કિટ પહેરી દર્દી કરતા પોતે વધુ તકલીફનો સામનો કરી પોતાનું યોગદાન આપ્યું છે પહેલા સિવિલના નામથી લોકોને ડર લાગતો પરંતુ સિવિલના સ્ટાફે લોકોનો ડર દૂર કરી સિવિલમાં સારવાર માટે પ્રેરણા આપી છે દર્દીઓને પોતાના પરિવારની જેમ સેવા કરી સાજા કર્યા છે તે તમામ કોરોના યોદ્ધાઓ પ્રત્યે સાંસદે આભારની લાગણી વ્યક્ત કરી હતી

અને કાશ્મીર સરહદ પર ફાયરિંગના કારણે લોકોમાં લોકો ઘરમાં કેદ ખુશીની જગ્યાએ લોકોમાં ભયનો માહોલ આ તમામ સમાચારો વિગતે જોઈશું હમણાં લઈએ એક વિરામ મહાપર્વ ની ઉજવણી અનેરો થનગનાડ જોવા મળી રહ્યો છે સૌ કોઈ આ પર્વ ને મનાવવા સજ્જ છે સર્વત્ર આનંદ અને ઉલ્લાસ નો માહોલ છવાયો છે ગઈકાલથી શરૂ થયેલ દીપાવલી પર્વમાં આજના દિવસનું નું મહત્વ છે આજે સૌ કોઈ પોતપોતાની રીતે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે વેપારીઓ આજે સમૃદ્ધિની કામના સાથે ચોપડા પૂજન કરી રહ્યા છે લક્ષ્મીજી અને ગણેશજીનું પૂજન કરવામાં આવી રહ્યું છે તો લોકો ફટાકડા ફોડી આનંદ પણ લઈ રહ્યા છે ઘરે ઘરે રોશની અને રંગોળીનો સંગમ જોવા મળી રહ્યો છે લોકો પોતાની ચિંતાઓ અને દુઃખને બાજુએ મૂકી આ પર્વ મનાવી રહ્યા છે આજે રાત્રે દેશભરમાં ફટાકડાની રમઝટ બોલશે જાણે રાત્રે દિવસ ઉગ્યો હોય તેવો માહોલ સર્જાયો છે રાજબર ફટાકડા ફૂડ છે બાળકોમાં ફટાકડા ફોડવાને લઈને જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો આવતીકાલે ધોકો છે અને તે પછીના દિવસે બેસતું વર્ષ મનાવવામાં આવશે સોમવારે કોરોનાના ખતરાને ધ્યાનમાં રાખી સૌ કોઈ પોતપોતાની રીતે આ પર્વ મનાવશે ટેકનોલોજીના જમાનામાં મોબાઈલ અને વિડિયો કોલિંગથી પણ એકબીજાને શુભેચ્છા પાઠવવામાં આવશે સૌરાષ્ટ્રમાં અમુક જગ્યાએ આવતીકાલે પણ નવું વર્ષ મનાવવામાં આવશે તેવું જાણવા મળ્યું

ક્રેટા સર્વિસ રોડ પરથી ઉતરીને ફૂલ સ્પીડમાં ખેતરમાં ઘૂસી હતી જેમાં વાડ કરી રહેલા ત્રણ લોકોને ગાડી અડફેટે લેતા ત્રણેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા જ્યારે બેનો ચમત્કારિક બચાવ થયો વહેલી સવારે કચ્છ તરફથી આવી રહેલ જીજે ટ્વેલ્વ ડીજી ત્યાંસી ઓગણપચાસ નંબરની ક્રેટા ગાડીના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને ખેતરની વાડ કરતા ધનજીભાઈ જેમલભાઈ ઠાકોર પ્રભુભાઈ સોમાભાઈ ઠાકોર અને નભાભાઈ ગાંડાભાઈ ઠાકોરને અડફેટે લેતા ત્રણેયના ઘટના સ્થળે જ મોત થઈ ગયા જ્યારે અકસ્માતના પગલે પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ત્રણેયને રાધનપુર રેફરલ હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યારે બે યુવાન ખેડૂતો કાનજીભાઈ ઠાકોર અને બચુભાઈ ઠાકોરનો ચમત્કારિક બચાવ થયો છે

ઘણા લોકોએ માસ્ક પણ પહેર્યા નતા જેના કારણે પાંચ દિવસમાં બાવીસ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો પાર્ટીમાં આવેલા પરંતુ બીજા રૂમમાં બેઠેલા તમામ સભ્યોનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો જે યુવકનો બર્થડે હતો તે પોઝિટિવ હોવાથી અજાણ હતો અને તે પોઝિટિવ આવતા તેણે સમય સૂચકતા વાપરીને પાર્ટીમાં આવેલા લોકોને ફોન કરી ટેસ્ટ કરાવવા જાણ કરી હતી યુવકની માતાએ કેક ખાધી નહોતી જેથી તેઓ બચી ગયા હતા તેમના સિવાય સભ્યો પોઝિટિવ આવ્યા હતા બર્થ કેક કટિંગ પછી બહાર ગાર્ડનમાં સંગીત પાર્ટી હતી જેમાં સોશિયલ ડિસ્ટન્સ રાખીને ખુરશી મૂકવામાં આવી હતી બર્થડે પાર્ટીમાં કુલ થી પચાસ લોકો ભેગા થયા હતા પરંતુ કેટલાક લોકોએ ડિનર લેવાનું ટાળીને માત્ર સંગીત સંધ્યામાં જ હાજરી આપી હતી જે લોકોએ મોય માસ્ક પહેર્યા હતા અને જેમણે સમૂહમાં ખાવાનું ટાળ્યું હતું તે તમામ મિત્રોએ પણ ટેસ્ટ કરાવ્યા હતા જોકે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો વડાપ્રધાન મોદી આ વખતે જેસલમેરમાં જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે તેમની સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત સેના પ્રમુખ જનરલ એમએમ એમ નરવણે પણ હાજર છે ચાલીસ મિનિટના ભાષણમાં તેમણે કહ્યું કે સરહદની સુરક્ષા સાથે કોઈ સમજૂતી નહીં કરવામાં આવે ચીન અને પાકિસ્તાનને ચેતવણી આપી કે કોઈ કાવતરો કરવાનો પ્રયાસ કર્યો તો પ્રચંડ જવાબ મળશે જેસલમેર બોર્ડર પર જવાનો સાથે દિવાળીની ઉજવણી કરતા વડાપ્રધાને વિસ્તારવાદી શક્તિઓની ઝાટકણી કાઢી અને કહ્યું કે વિસ્તારવાદીઓ અઢારમી સદીનો વિચાર છે આ વિચારમાં માનસિક વિકૃતિ છે અને તેનાથી આખી દુનિયા હેરાન થઈ રહી છે બે હજાર ચૌદમાં વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદી ઉત્તરાખંડ પંજાબ હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં સૈનિકો સાથે ઉજવણી કરી ચૂક્યા છે અહીં જવાનોને સંબોધન કરતા વડાપ્રધાને કહ્યું કે તમે બરફની ચાદરથી ઢંકાયેલ પર્વતો કે રણમાં ખાડા પગે રહો છો મારી દિવાળી ત્યારે જ પૂર્ણ થશે જ્યારે હું આપ સૌની વચ્ચે આવું તમારા ચહેરા પર ખુશી જોઈને જ મારો આનંદ બમણો થઈ જાય છે. પીએમ મોદીએ સેનાની ટેન્ક પર સવાર થયા હતા અને તેમણે ટેન્ક પર ઉભા રહીને મુસાફરી કરી. આ દરમિયાન પીએમએ પાકિસ્તાન અને ચીનનું નામ લીધા વગર તેમના પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે આમ તો ભારત સમજણપૂર્વક અને બીજાને સમજાવીને આગળ વધવામાં વિશ્વાસ ધરાવે છે, પરંતુ કોઈએ જો ભારતને અજમાવવાની કોશિશ કરી તો જડબા તોડ જવાબ મળશે. બાજે ભારત દુનિયા જાણી રહી છે કે ભારત પોતાના હિત સાથે કોઈ પણ પ્રકારનો સમાધાન નહીં કરે સૈનિકોના કારણે વૈશ્વિક સ્તરે પોતાની વાત મજબૂતાઈથી મૂકી શકે છે આપણને ઇતિહાસમાંથી જાણવા મળ્યું છે કે જે રાષ્ટ્રો પાસે આક્રમણ કરનારાઓનો મુકાબલો કરવાની ક્ષમતા છે તે જ દેશો આગળ વધ્યા છે પીએમએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે ભલે દેશો વચ્ચેનો સહયોગ વધ્યો હોય પણ આપણે ભૂલવું ન જોઈએ કે સુરક્ષા માટે આપણે સતર્ક રહેવું પડશે અને સુખી રહેવા માટે સજાગ રહેવું પડશે દિવાળી પર પણ પાકિસ્તાન તેની નાપાક હરકતો બંધ કરવાનું નામ નથી લઈ રહ્યો પાકિસ્તાની સેના એલઓસી પર સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહી છે ભારતીય સેના પણ જડબા તોડ જવાબ આપી રહી છે આ બધાની વચ્ચે સરહદ પાસે આવેલા ગામમાં હજારો લોકો કેદ થવા માટે મજબૂર બન્યા છે ઘણા નાગરિકોના મોત પછી ગામમાં શોકના વાદળ છવાયા છે આ કારણ છે કે આ વખતે ગામના લોકો દિવાળીની ઉજવણી નહીં કરી શકે જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન પાસે આવેલ 720 કિલોમીટર લાંબી નિયંત્રણ રેખા છે જે જમ્મુના સેક્ટર થી લદ્દાખના કારગિલ સેક્ટર સુધી છે અહીં જમ્મુના પોછ અને રાજૌરી જિલ્લા કાશ્મીરનું ઉરી સેક્ટર અને બારામુલ્લા પર પાકિસ્તાન તરફથી હંમેશા ફાયરિંગ ચાલુ રહે છે કોરોના કાળમાં પાક તરફથી થતા સીઝ ફાયરના ઉલ્લંઘનમાં થોડો ઘટાડો થયો હતો પરંતુ છેલ્લા સાત દિવસથી ફરી એક વખત વધારો થયો છે જે તમામ વચ્ચે થી પંદર વખત પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે લાંબા સમયથી આજ પરંપરા ચાલે છે દિવાળી પર એલઓસી પર તૈનાત ભારતીય જવાનો પાકિસ્તાનની સેનાને મીઠાઈ આપતા હતા પરંતુ હવે બંને બાજુથી ગોળીઓ વરસાવવામાં આવી રહી છે ઉત્તર કાશ્મીરના ઉરી સેક્ટરમાં સેનાના જવાન શહીદ થયા છે સાથે જ જમ્મુના પુંછમાં સૌજીયા વિસ્તારમાં લગભગ નવ મહિના પછી ફાયરિંગ થયું જેમાં છ સ્થાનિક નાગરિકોના મોત થયા તો ઘણા લોકો ઘાયલ થયા છે અને હવે સમાચાર અહીં પૂરા કરીએ પણ એ પહેલા ફરી એક નજર મુખ્ય કોરોનાના વાતાવરણ વચ્ચે લોકોએ પ્રકાશના તહેવાર દિવાળીની ઉજવણી કરી દિવાળીને લઈ શહેર આખું રંગબેરંગી લાઇટો થી જગમગી ઉઠ્યું વરાછાના સિદ્ધકુટીર મંદિર ખાતે આ વર્ષે કોરોના ને લઈ છઠ પૂજા નહીં મનાવાય વાલીઓની લેખિત સહમતી હોય તો જ બાળકોને શાળામાં બોલાવવા તાકીદ રૂપિયા એક ની લાંચમાં ઝડપાયેલ તલાટીના ટેબલ ના ડ્રોર અને ખુરશીમાંથી માંથી સંતાડેલા છન્નું હજાર એસીબી ને મળી આવ્યા